हेलो मित्रों, ऑक्टेट लाइव स्कूल में आपनु स्वागत छे। संकलन संपूर्ण अभ्यासक्रम करी अने हवे आजे आपणे पाछला वर्षों में जेडबली ना प्रश्नों आवेला हता एनु सॉल्यूशन करवा माटे मळेला छीए। तो आज प्रश्नों ने विस्तार थी वर्णन करिए अने समझता जाइए आपणे। तो सौथी पहला आपणे एक एमसीक्यू लईशुं। लिमिट एक्स टेन्स टू वन साइन एक्स माइनस वन नी फोर पावर छेदमां साइन एक्स माइनस वन इंटू एक्स माइनस वन। तो लिमिटना दाखलानी अंदर आपणे एवुं जाणता हता कि ज्यारे पण एक्स टेन्स टू वन होय अने एक्स माइनस वन होय तो जनरली आपणे एक्स माइनस वन बराबर थीटा अथवा तो एच आवुं आपणे धारी लेता हता। तो अहींया पण ए ज प्रक्रिया करीए छीए आपणे। तो आपणे जे रकम आપેલી છે એમાં સૌથી પહેલા આપણે એક્સ માઇનસ વન બરાબર એચ ધારી લઈએ છીએ। તો એક્સ માઇનસ વન જો મારું એચ હોય તો એક્સ બરાબર આપણે શું મૂકી શકીએ? વન પ્લસ એચ। અને જો એક્સ ટેન્ડ્સ ટુ વન આપણને આપેલું છે તો એક્સ ટેન્ડ્સ ટુ વન હોય તો વન મૂકીશું તો એચ ટેન્ડ્સ ટુ આપણને ઝીરો મળે છે। તો હવે આપણી લિમિટ બદલાઈ જાય છે। લિમિટ એચ ટેન્ડ્સ ટુ ઝીરો આપણે જાણીએ છીએ, આપણી પાસે એક સૂત્ર હતું, લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ ઝીરો સાઇન એક્સના છેદમાં જો એક્સ આવી જાય તો આને આપણે શું લખી શકીએ? વન લખી શકીએ છીએ। તો એ જ પ્રક્રિયા ફરી પાછી અહીંયા આપણે કરીએ છીએ। એક્સ માઇનસ વનની જગ્યાએ આપણે એચ મૂકીએ તો સાઇનની એચની ફોર પાવર બની જશે। એનો મતલબ એવો કે જો મારી પાસે સાઇનની ફોર પાવર એચ હોય તો છેદમાં પણ એચની ફોર પાવર હોવી જોઈએ। તો આપણે છેદમાં એચની ફોર પાવર કરીએ છીએ તો આ જે આખું મૂલ્ય મળ્યું આનો જવાબ શું મળી જાય? વન। તો એ વન આપણે અહીંયા મૂકી દીધો। ત્યારબાદ આગળ વધીએ બાકીની ક્વોન્ટિટી માટે। છેદમાં મારી પાસે સાઇન એક્સ માઇનસ વનની જગ્યાએ એચ લખાય એટલે સાઇન એચ લખી દીધો, એની ઉપર એચ લખી દો તો ફરી પાછી આ જે ક્વોન્ટિટી છે એનો જવાબ શું થઈ ગયો? તો વન। હવે જોઈએ કે છેદમાં મારી પાસે એક એચ વધે છે, જ્યારે અહીંયા જોવા જઈએ તો છેદમાં એચ ક્યુબ વધે છે તો ગુણ્યા એચ સ્ક્વેર કરી દઈએ છીએ। તો ફરી પાછું એચ ટેન્ડ્સ ટુ ઝીરો તો એચની જગ્યાએ શું મૂકી શકાય? ઝીરો। તેથી આપણો ફાઇનલ આન્સર જે છે તે બની જાય છે ઝીરો। ત્યારબાદ આપણને સંકલન આપેલું છે ઈ રેસ ટુ ટુ એક્સ પ્લસ ટુ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ માઇનસ વન અને ઈની પાવર ફરી પાછી આપેલી છે। હવે મેઇન વસ્તુ છે કે આ આખા આખાનું સંકલન જે થાય છે એ જી ઓફ એક્સ ઇન્ટુ આ પ્રમાણે થાય છે। તો આપણે જી ઓફ ઝીરોનું મૂલ્ય મેળવવાનું છે। તો સૌથી પહેલાં આપણે શું કરીશું? તો આપેલી જે ક્વોન્ટિટી છે એનું સંકલન કરીશું અને એને આ ફોર્મમાં લાવીશું, જે વિધેય મળે એને જી ઓફ એક્સ લઈશું। એનો મતલબ કે મારે જી ઓફ એક્સને સૌથી પહેલાં અલગ પાડવો પડશે। તો થોડું ધ્યાન આપજો અહીંયા, કારણ કે જે છૂટી પાડવાની ક્વોન્ટિટી છે એ થોડું સમજવા લાયક છે। તો આપણને જે સંકલનના સ્વરૂપમાં આપેલું છે એમાંથી આપણે હવે છૂટું કોને પાડવાનું છે? તો મારી પાસે જે છે એ છે ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ માઇનસ એક્સ, આ વિધેય છે। હવે આનું વિકલન કરીએ, ઉપરનું જે વિધેય છે તેનું વિકલન કરીએ તો શું થાય? તો ઈ રેસ ટુ એક્સનું ઈ રેસ ટુ એક્સ થાય અને ઈ રેસ ટુ માઇનસ એક્સનું શું થશે? તો કે માઇનસ બાર આવશે, એટલે કે ઈ રેસ ટુ એક્સ માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ, આ પ્રમાણે વિધેય બનશે। તો અહીંયાથી એ વસ્તુને આપણે છૂટી પાડવાની છે, ઈ રેસ ટુ એક્સ માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ। તો આપ જોઈ શકો છો કે અહીંયા ઈ રેસ ટુ એક્સ ટુ ટાઈમ્સ છે તો એક છૂટો પડી શકે। તો અહીંયાથી એક ઈ રેસ ટુ એક્સ લઈશું અને ઈ રેસ ટુ માઇનસ એક્સ લઈશું તો એ અલગ લખી દીધા આપણે। બાકી વધેલી જે ક્વોન્ટિટી છે ઈ રેસ ટુ ટુ એક્સ, અહીંયાથી એક ઈ રેસ ટુ એક્સ વધશે અને માઇનસ વન, તેને આપણે પહેલાં કાઉન્સમાં લખી દીધા। એનો મતલબ એવો થયો કે જે પહેલો કાઉન્સ હતો તેને બે અલગ અલગ કાઉન્સમાં આપણે વિભાજિત કરી દીધા, બંનેની સાથે જે બીજો કાઉન્સ છે તો ગુણાકારમાં છે જ। હવે પહેલો જે કાઉન્સ છે એમાંથી ઈ રેસ ટુ એક્સને બહાર લઈએ તો અહીંયા ઈ રેસ ટુ એક્સ વધે, અહીંયા વન વધશે અને માઇનસ એક્સ વધશે। અહીંયા તમે જોઈ શકો છો કે મેં જવાબ ડાયરેક્ટ લખી દીધો છે। તો આ કઈ રીતે આવશે? તો જો આપણી પાસે સંકલનમાં ડી બાય ડી એક્સ ઓફ એફ એક્સ અને ડી એક્સ જો આવું હોય, એટલે કે વિધેય છે તેનું વિકલન અને સંકલન બંને એક સાથે છે, તો આ બંને દૂર થઈ જશે અને ફાઇનલી જે મારો જવાબ છે એ શું મને મળી જાય? એફ એક્સ। તો અહીંયા જો એ જ પ્રમાણે છે, આપણું વિધેય છે તેનું વિકલન છે અને સંકલન છે, તો બધું દૂર થઈ અને મૂળ વિધેય જે છે એ આપણો ફાઇનલ આન્સર બની ગયો। તો આ પ્રમાણે આપણે બીજું પદ અહીંયા આપણે લખી શકીએ છીએ।
હવે અહીંયા જે મેં ઈ રેસ ટુ એક્સને બહાર કાઢ્યો છે અને બીજું પણ મારી પાસે ઈ રેસ ટુ વાળું પદ છે, તો બંનેનો આધાર કેવો છે? સમાન. આધાર સમાન હોય તો ઘાતનો સરવાળો થશે, તો ઘાતનો આપણે સરવાળો કરી શકીએ છીએ. હવે આગળ વધીએ તો આખું જે પદ છે એને હું ટી ધારી લઉં છું, તો ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ માઇનસ એક્સ પ્લસ એક્સ જે ઉપરનું છે એને આપણે ટી ધારી લઈએ. તો હવે આનું વિકલન શું થાય? તો ઈ રેસ ટુ એક્સનું વિકલન ઈ રેસ ટુ એક્સ, ઈ રેસ ટુ માઇનસ એક્સનું વિકલન તો એ જ થશે પણ માઇનસ બાર આવતો રહેશે ફરી પાછો, અને એક્સનું વિકલન થઈ જશે વન ડીએક્સ. તો જુઓ ફરી પાછી આ જે ક્વોન્ટિટી આપણને મળે છે એ શું છે? તો જે પ્રક્રિયા આ સ્ટેપમાં આપણે કરી હતી, સંકલન વિકલન સમાન છે, બંને એક સાથે છે, એ જ પ્રક્રિયા ફરી પાછી અહીંયા મારી પાસે સંકલન વિકલન બંને એક સાથે આવી જાય છે. તો સંકલન ઈ રેસ ટુ ટી ડીટી અને બીજાનું સંકલન તો ઓલરેડી આપણને મળી જ ગયેલું છે, તો એમાં કોઈ બદલાવ આપણે કરતા નથી. ઈ રેસ ટુનું સંકલન ઈ રેસ ટુ ટી થશે, તો ટીની કિંમત ફરી પાછી આપણે મૂકી શકીએ, જે આપણે ધારેલું હતું એ આખી કિંમત ફરી આપણે મૂકી દઈએ છીએ. અહીંયાથી હવે આપણે મેઇન પ્રક્રિયા શું કરવાની છે? તો આપણું જે જીનું વિધેય છે તે આપણે જોઈએ કે શું આપેલું છે. તો આપણી પાસે ઈ રેસ ટુ ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ માઇનસ એક્સ આ છૂટું પડેલું હોવું જોઈએ. અહીંયા આપ જોઈ શકો છો ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ માઇનસ એક્સ છે. તો અહીંયાથી ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ માઇનસ એક્સ જો આને આપણે કોમન લઈ લઈએ તો શું વધશે? એક ઈ રેસ ટુ એક્સ વધશે અને અહીંયા પ્લસ વન વધશે. તો આ બંનેમાંથી કોમન લઈએ તો એક ઈ રેસ ટુ એક્સ પ્લસ વન વધે છે. તો આ જે ઈ રેસ ટુ એક્સ પ્લસ વન છે એ શું હોય છે? એ આપણું જી ઓફ એક્સ હશે. એટલા માટે આપણે લખી શકીએ કે જી ઓફ એક્સ બરાબર શું હશે? તો કે ઈ રેસ ટુ એક્સ પ્લસ વન. હવે આપણે મેળવવાનું છે જી ઓફ ઝીરો, તો જીની એક્સની જગ્યાએ ઝીરો મૂકી દઈએ તો અહીંયા થશે વન પ્લસ ઈ રેસ ટુ ઝીરો, અને ઈ રેસ ટુ ઝીરો એટલે વન, અને વન પ્લસ વન એટલે ફાઇનલ આન્સર આપણો જે છે એ શું બની જશે? ટુ બની જશે. ઓકે, સંકલનમાં કોસ થીટાના છેદમાં ફાઇવ પ્લસ સેવન સાઇન થીટા માઇનસ ટુ કોસ સ્ક્વેર થીટા ડી થીટા બરાબર એ લોગ બી ઓફ થીટા પ્લસ સી. મેઇન વસ્તુ આ છે, જેવી રીતે આગળનો દાખલો હતો એ જ પ્રમાણેનો છે. ત્યાં જી ઓફ થીટા કરેલું હતું, અહીંયા લોગની સાથેનું વિધેય બી ઓફ થીટા છે અને લોગની આગળનો જે અચળાંક છે તે એ છે. તો આનું સંકલન મતલબમાં આપણને આ સ્વરૂપમાં કંઈક મળશે, એટલે મારે બી ઓફ થીટા અને એને સૌથી પહેલાં મેળવવા પડશે. એ મળી જશે પછી એનો ગુણોત્તર લઈ લઈએ તો એ શું બની જાય? આપણો જવાબ બની જશે. તો સંકલનથી શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે. તો આપણને જે વિધેય આપેલું છે તે છે આપણું કોસ થીટાના છેદમાં ફાઇવ પ્લસ સેવન સાઇન થીટા માઇનસ ટુ કોસ સ્ક્વેર થીટા, આ આપણું વિધેય આપેલું છે ઓરિજિનલ આઈ. ઉપર જે કોસ થીટા છે એ કોનું વિકલન છે? તો કે સાઇનનું વિકલન છે. તો મારે કોને ધારવું પડશે? સાઇનને ધારવું પડશે. તો સાઇન થીટા બરાબર ટી ધારી લઈએ તો અંશમાં કોસ થીટા ડી થીટા બરાબર ડી ટી, અંશને સેટ કરી શકાય તો અંશમાં આવી ગયું ડી ટી. હવે આ જે કોસ્ક્વેર થીટા છે એને આપણે શું લખી શકીએ? તો ટુ કોસ્ક્વેર થીટા, તો ટુ વન માઇનસ સાઇન સ્ક્વેર થીટા, ટુ વન માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે કે ટી સ્ક્વેર, એટલે અહીંયા થઈ ગયું ટુ માઇનસ ટુ ટી સ્ક્વેર, પરંતુ આગળ માઇનસ છે એટલે માઇનસ ટુ પ્લસ ટુ ટી સ્ક્વેર. તો આ જે બીજું પદ છે એ આ પ્રમાણે અહીંયા કોસ્ક્વેર થીટામાંથી આપણે લખેલું છે. હવે સાદુરૂપ આપી દઈએ તો એ બની જશે વન બાય ટુ ડી ટી સ્ક્વેર. અંતિમ પદ મેળવીને આપણે જે પ્રમાણે સેટ કરીએ છીએ સૂત્રને એ રીતે, તો મારી પાસે સૂત્ર સેટ થાય છે વન અપન એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. વન અપન એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરની ફોર્મ્યુલા શું છે? તો કે વન અપન ટુ એ લોગ એક્સ માઇનસ એ અને એક્સ પ્લસ એ. તો એ પ્રમાણે જ્યારે સૂત્ર લખીએ છીએ તો મને આ પ્રમાણેનું સાદુરૂપ મળે છે. હવે શું કરીએ છીએ આપણે? ટીની જગ્યાએ ફરી પાછું શું લખી શકાય? સાઇન થીટા. તો ટીની જગ્યાએ ફરી પાછું આપણે સાઇન થીટા લખી દઈએ છીએ. તો આ જે સ્વરૂપ છે એ કોના જેવું બની ગયું? આપણને જે આપેલું છે એના જેવું. એનો મતલબ એવો થયો કે માનાંકની અંદરની જે ક્વોન્ટિટી છે એ શું હોય? એ બી ઓફ થીટા હોય, અને આગળનું જે આ ગુણાંક છે એ શું હોય? એ હોય. તેથી લખી શકીએ કે બી ઓફ થીટા બરાબર અંદરની ક્વોન્ટિટી જે છે એ, અને એ બરાબર વન અપન ફાઇવ. આપણે શું મેળવવાનું છે? ગુણોત્તર મેળવવાનો છે. તો બી ઓફ થીટાના છેદમાં એ કરી દઈએ તો ફાઇનલી છેદનો જે છેદ છે વન અપન ફાઇવ એ ક્યાં આવી જશે? ઉપર આવી જશે.
અને આજે છે એ આપણો આન્સર બને છે. ધ ઇન્ટિગ્રલ સંકલન આપેલું છે એક્સના છેદમાં એક્સ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ નો સ્ક્વેર, તો આનું મૂલ્ય શું હશે તે આપણે મેળવવાનું છે. તો અહીંયા આખાનો સ્ક્વેર આપેલો છે, તો એ સ્ક્વેર આપણે બંનેને અલગ અલગ એપ્લાય કરી શકીએ છીએ. હવે અહીંયા આપણે શું કરીએ છીએ, જુઓ, ખાસ જે છેદ આપ્યો છે એનું વિકલન કરું છું સૌથી પહેલાં. તો વિકલનમાં શું હશે, પહેલું અચળ સાઇનનું કોસ એક્સ પ્લસ સાઇન અચળ અને એક્સનું વિકલન વન, અને કોસનું વિકલન ફરી પાછું માઇનસ સાઇન. તો આપ જોઈ શકો છો કે આ બંને કટ થઈ જશે, ફાઇનલી આપણને શું મળે છે, એક્સ કોસ એક્સ. તો જે છેદ છે તેનું વિકલન થાય છે એક્સ ઇન્ટુ કોસ એક્સ. તો છેદનું વિકલન આપણે ઉપર સેટ કરીએ, તો છેદનું વિકલન ઉપર સેટ કરીએ તો અહીંયા મારી પાસે શું હોવું જોઈએ, એક્સ ઇન્ટુ કોસ એક્સ. તો એક્સ ઇન્ટુ કોસ એક્સ, એક એક્સને મેં છૂટો પાડી દીધો, કોસ વડે ગુણાકાર કર્યો, તો ફાઇનલી કોસ વડે ફરી પાછો ભાગાકાર કરવો પડશે. તો આપણી પાસે બે ક્વોન્ટિટી બની ગઈ. તો પહેલી જે ક્વોન્ટિટી છે તેને યુ કહીએ અને બીજી ક્વોન્ટિટી છે તેને વી કહીએ. ખંડશઃ સંકલન આપણે જાણીએ છીએ, તો પહેલું અચળ બીજાનું સંકલન. હવે બીજાના સંકલનમાં આપણે ડાયરેક્ટ આન્સર લખ્યો છે. હવે આ કેવી રીતે આવ્યો, તો જુઓ નીચે જે વિધેય છે એને શું કહીએ આપણે, એફ એક્સ કહીએ, તો ઉપર એનું વિકલન છે. આપણી પાસે એક સૂત્ર છે, સંકલન એફ એક્સ રેસ ટુ એન ઇન્ટુ એફ ડેસ એક્સ. તો આનું સંકલન શું થશે, એફ એક્સ રેસ ટુ એન પ્લસ વન છેદમાં એન પ્લસ વન. આ જે સ્ક્વેર છે તેને ઉપર લઈ જઈએ એટલે કેટલી ઘાત થશે, માઇનસ ટુ થશે. તો માઇનસ ટુ પ્લસ વનના છેદમાં માઇનસ ટુ પ્લસ વન એટલે શું થશે, માઇનસ વન અપન. આખો ફાઇનલ આન્સર એ બની જશે ને, તો એ બની ગયું માઇનસ વન અપન આપણું જે ઓરિજિનલ એફેક્ટ્સ છે. એટલે આનું સંકલન થયા પછીનું મૂલ્ય આ છે. એટલે ફરી પાછું યુ અચળ, વીનું સંકલન મૂકી દીધું છે, માઇનસ સંકલનમાં યુનું વિકલન. તો યુનું વિકલન માટે ભાગાકારનો નિયમ આપ્યો છે, છેદનો વર્ગ છેદ અચળ અંશનું વિકલન માઇનસ અંશ અચળ છેદનું વિકલન એ પ્રમાણે, અને ફરી પાછું અહીંયા સંકલન આવી જશે. હવે આપ જોઈ શકો છો કે અહીંયા અંશ અને છેદ ફરી પાછા કટ થઈ જાય છે. આ માઇનસ માઇનસ પ્લસ અને વન અપન કો સ્ક્વેર એટલે બની ગયું સેક્સ સ્ક્વેર. આગળનું જે છે એ તો ઓલરેડી સંકલન થઈ જ ગયું છે. તો ગુણાકાર કરીએ તો આ જે છેદનો કોસ છે એને ઉપર લઈ જઈએ તો શું બની જાય, સેક. તો માઇનસ એક્સ સેક એક્સ છેદ એમનો જ મૂકી દઈએ અને સેક સ્ક્વેરનું સંકલન થશે ટેન એક્સ. એટલે આપણો જે આન્સર છે એ આ પ્રમાણે આખો લઈ શકાય. લેટ એફ એક્સ ઇક્વલ ટુ સંકલનમાં રૂટ એક્સના છેદમાં વન પ્લસ એક્સ આખાનો સ્ક્વેર. તો આપણે જે મેળવવાનું છે એફ ઓફ થ્રી માઇનસ એફ ઓફ વન, આ મૂલ્ય મેળવવાનું છે. એટલે કે આનું જે સંકલન થાય છે ફાઇનલ આન્સર છે એ શું હશે, એકચ્યુઅલમાં આપણો એફ ઓફ એક્સ હશે. યાદ રાખો બાળકો, જ્યારે પણ પ્લસ આવે છે એ સમયે જનરલી આપણે ટેન થીટા ધારીએ છીએ, વન પ્લસ ટેન સ્ક્વેર એટલે સેક્સ સ્ક્વેરની અંદર સેટ કરી શકાય. જ્યારે માઇનસ હોય તે સમયે આપણે સાઇન ધારીએ છીએ, વન માઇનસ આવે ત્યારે, અને એક્સ માઇનસ વન હોય એ સમયે આપણે સેક ધારીએ છીએ. તો અહીંયા આપણે ટેન સ્ક્વેર ધારી લઈશું. તો એક્સ બરાબર ટેન સ્ક્વેર થીટા હોય તો એનું વિકલન કરીએ ડી એક્સ, તો સૌથી પહેલાં ટુ આગળ આવશે ઇન્ટુ ટેન થીટા, અને ટેનનું ફરી પાછું થશે સેક્સ સ્ક્વેર થીટા. તો આ રીતે આપણે વિકલન કરી શકીએ છીએ. તો કિંમત મૂકીએ આઈ બરાબર. હવે અહીંયા રૂટ એક્સ એટલે કેટલા થશે, વિકલન લઈએ તો રૂટ એક્સ એટલે થશે ટેન થીટા ઇન્ટુ ડી એક્સ. ડી એક્સ એટલે શું થાય, ટુ ટેન થીટા સેક્સ સ્ક્વેર થીટા ડી થીટા. તો આપ જોઈ શકો છો કે ટેન ઇન્ટુ ટેન એટલે ટેન સ્ક્વેર. તો ફાઇનલી આપણી પાસે આવી ગયું ટુ ટેન સ્ક્વેર સેક્સ સ્ક્વેર. છેદની વાત કરીએ તો વન પ્લસ ટેન સ્ક્વેર એટલે સેક્સ સ્ક્વેર, અને ફરી પાછો તેનો સ્ક્વેર એટલે થઈ ગયું સેકની ફોર પાવર. જોઈ શકો છો કે બે પાવર કટ થઈ જશે, સેક્સ સ્ક્વેર ઉડી જશે. તો અહીંયા થશે ટેન સ્ક્વેરના છેદમાં સેક્સ સ્ક્વેર, ટેન સ્ક્વેરના છેદમાં સેક્સ સ્ક્વેર. ટેન સ્ક્વેર એટલે સાઇન સ્ક્વેરના છેદમાં કો સ્ક્વેર, અને આ છેદમાં વન અપન કો સ્ક્વેર ક્યાં વહી જશે,
ऊपर वही जैसे तो फरी पाछ को स्क्वेर कट एट फाइनली आपने साइन स्क्वेर मैसे एट्ल के टू साइन स्क्वेर थीटा। हवे साइन स्क्वेर थीटा संकलन थाय नही आपणे जाणीए छीए के स्क्वेर होय त्यारे साइन स्क्वेर के साइन क्यूब एज रीते कोस स्क्वेर के कोस क्यूब नुं संकलन शक्य नथी तो स्क्वेर दूर करवो पड़े। तो स्क्वेर कई रीते दूर थशे वन माइनस कोस टू थीटा बाय टू। फरी पाछा आ बंने टू टू ने हूँ कट करी शकूँ छूँ तो हवे बंने नुं संकलन आपी दईए तो थीटा अने कोस नुं संकलन थशे साइन टू थीटा बाय टू। तो एफएक्स नी जे वेल्यू छे ए आपणो फाइनल आंसर तो त्यां आवी गयो छे परंतु एक्स में लावू पड़े तो आप एक्स बराबर शू धारेलू थू टेन थीटा धारेलू थू तो साइन टू थीटा टेन थीटा में सूत्र है अपनी पास टू टेन थीटा ना छेद में वन प्लस टेन स्क्वेर थीटा। तो एफ ऑफ एक्स बराबर फाइनली आपो आज जवाब है यी जैसे फरी पाछ हूँ अँ टू टू ने कट कर सकूँ छूँ तो थीटा माइनस टेन थीटा छेद में वन प्लस टेन स्क्वेर थीटा प्लस सी आ फाइनल आंसर थे। हवे थीटा की किंमत लीए तो जो x बराबर टेन स्क्वेर थीटा हो तो रूट एक्स बराबर शू लखाए टेन थीटा और थीटा बराबर शू लखाए टेन इनवर्स रूट एक्स तो ये आई गयू आपू टेन इनवर्स रूट एक्स टेन थीटा जगह फरी पाछू रूट एक्स और टेन स्क्वेर एट वन प्लस एक्स तो आज है ये आपू ओरिजिनल शू बनी गयू एफ एक्स बनी गयू। हवे मारे एफ ऑफ थ्री और एफ ऑफ वन मूल्य लेवू है तो एक्स की जगह थ्री मूकी दईशू अने एक्स की जगह वन मूकी दईशू तो थशे टेन इनवर्स रूट थ्री माइनस रूट थ्री ना छेद में वन प्लस थ्री। हमें माइनस वन करवानू छे तो टेन इनवर्स वन अने माइनस माइनस प्लस थई जशे। हवे अहीं वन लखीशू तो वर्गमूल एक नो जवाब एक अने छेद में वन प्लस वन एटले टू थशे। टेन इनवर्स रूट थ्री नुं मूल्य थशे पाई बाय थ्री एज प्रमाणे टेन इनवर्स वन नुं मूल्य थशे पाई बाय फोर एटले के माइनस पाई बाय फोर। आ प्लस वन बाय टू ने आपणे पहेला लखी दईए छीए तो अहींया मारी पासे मळे छे रूट थ्री बाय फोर। पाई बाय थ्री माइनस पाई बाय फोर करिए तो ये थशे पाई बाय ट्वेल्व अने फाइनली वन बाय टू माइनस रूट थ्री बाय फोर। तो आ रीते तमे फाइनली एफ ऑफ थ्री माइनस एफ ऑफ वननुं मूल्य मेळवी शको छो। ध इंटीग्रल संकलन लेवानुं छे डीएक्स ना छेदमां एक्स प्लस फोर नी एट बाय सेवन अने एक्स माइनस थ्री नी सिक्स बाय सेवन तो आनु संकलन शू होई शके। हवे आ प्रमाणे ज्यारे घात आपेली होय ते समये तमारे वन माइनस टू माइनस थ्री माइनस अथवा तो वन प्लस टू प्लस थ्री प्लस आवी कोई प्रमाणे सेट करी देवानुं। हवे अहीं आपणे जोवा जोईए तो एट बाय सेवन अने सिक्स बाय सेवन आ रीते आपेलुं छे तो सिक्स बाय सेवन एक करता नानी छे एट बाय सेवन एक करता मोटी छे तो जो हूँ टू माइनस एट बाय सेवन करूँ तो शू थई शके सात दू चौद चौदह में आठ जैसे फाइनली मैंने सिक्स बाय सेवन मिली जैसे जे घात ऑलरेडी आपने आपेली है तो यो मतलब यो थो कि जहाँ एट बाय सेवन घात है तेने आप टू माइनस एट बाय सेवन लखी शकी सिक्स बाय सेवन ने अथवा तो सिक्स बाय सेवन है तेने टू माइनस एट बाय सेवन लखी शकी। तो अँ धारो कि आ वाई है वाईनी एट बाय सेवन है तो ये सरल स्वरूप में मैं लखू तो वाईनी टू माइनस सिक्स बाय सेवन कर शक तो फाइनली आ शू लखाई कहवाई वाई स्क्वेर इंटू वाई रेस टू माइनस सिक्स बाय सेवन आ रीते मैं लिखू हो हूँ कही सकूँ। आ वाई ने ऊपर लई जाइए तो प्लस सिक्स बाय सेवन थी सके तो आ प्रक्रिया आप अँ कर तो जे एट बाय सेवन है तेने आग जो ए प्रमाण टू माइनस सिक्स बाय सेवन लखी शक आ सिक्स बाय सेवन क्या जैसे ऊपर जैसे तो फाइनली माइनस घात है ये ऊपर वही जाए छे अने प्लस घात नीचे रही है तो ये जे फंक्शन छे ते आपने आ रीते मिली शके अने एक स्क्वेर ये आपणे छूटो लखी शकीए छीए। जे विधेय आपेलू छे तेने टी नी सात घात स्वरूपे लीधुं शा माटे कारण के मारे छेद में सात छे। हमेशा याद रखो ज्यारे पण जेटलामुं मूळ होय एनमुं मूळ होय तो आपणे एनी एन घात प्रमाणे धारीए छीए के जेना लीधे आपणने संकलन में सरळता रहे तो अहींया सातमुं मूळ छे तो आपणे सात घात धारी लीधी छे। હવે આનું વિકલન કરવાનું છે તો ભાગાકાર પ્રમાણે વિકલન કરીશું તો ફાઇનલી એ જે જવાબ છે એ મને મળે છે સેવન અપન એક્સ પ્લસ ફોર આખાનો સ્ક્વેર તો અહીંયા થઈ જશે એન ઇન્ટુ એક્સ રેસ ટુ એન માઇનસ વન એ પ્રમાણે સેવન ઇન્ટુ ટી રેસ ટુ સિક્સ। સંકલનની અંદર કિંમત મૂકી દઈએ તો આના બરાબર આપણે ટીની સાત ઘાત ધરેલી હતી તો સાત સાત ઉડી જાય ફાઇનલી ટી રેસ ટુ માઇનસ સિક્સ વધે છે જે પહેલું છે એ ઇન્ટુ હવે આપણને સેવન અપન એક્સ પ્લસ ફોરની સ્ક્વેર મળેલી છે તો અહીંયાથી સેવન
અને આ 7 એ બંને કટ થઈ જશે તો ફાઇનલી ટી રેસ ટુ 6 ડીટી મળે છે. હવે આ ટી રેસ ટુ માઇનસ 6 અને ટી રેસ ટુ 6 શું થઈ જશે? ટી રેસ ટુ 0 એટલે કે 1, એટલે સંકલન અહીંયા આપણી પાસે આવી ગયું સંકલન 1 ડીટી. તો 1 નું સંકલન ફરી પાછું ટી લખી શકાય અને ટી એટલે આપણે ધારેલું જે મૂલ્ય છે એ મૂકી શકીએ. તો ટી જ્યારે મારે જોતું હોય તો 7 ઘાત છે તો એની જગ્યાએ એક્સ માઇનસ 3ના છેદમાં એક્સ પ્લસ 4નું બંને બાજુ 1ના છેદમાં 7 લઈ લઈએ તો ફાઇનલી આપણને ટી મળી જાય. તો એ વેલ્યુ આપણે લખી શકીએ છીએ. તો એ શું મળી જશે આપણને? જે સંકલન મેળવવાનું છે તેનું મૂલ્ય મળી જશે. સંકલનમાં ડી થીટાના છેદમાં કો સ્ક્વેર થીટા પ્લસ ટેન 2θ પ્લસ સેક 2θ ઇક્વલ ટુ લેમડા 10θ પ્લસ 2 log ઓફ એફ ઓફ થીટા પ્લસ સી. તો સંકલન મેળવવાનું છે તેમાંથી આપણે 10θનો જે ગુણાંક છે તે લેમડા હશે અને લોગની અંદરનું જે વિધેય હશે તે એફ ઓફ થીટા હશે. તો આ ક્રમયુક્ત જોડના સ્વરૂપમાં આપણે ફાઇનલી મેળવવાનું છે. તો સૌથી પહેલાં સંકલનથી આપણે શરૂઆત કરી શકાય. તો થીટા છે અને 2θ છે તો બધાને આપણે થીટામાં ફેરવી દઈએ સૌથી પહેલાં. તો 1 upon cos² એ બની ગયું આપણું sec² સ્ક્વેર. ટેન 2θનું થીટાની અંદર મૂલ્ય આપણી પાસે છે 2 tan θના છેદમાં 1 minus tan² θ. હવે એ જ રીતે અહીંયા sec 2θ છે તો એને હું 1 upon cos² θ લખી શકું. અને ફરી પાછું કોસનું ટેનમાં સૂત્ર છે આપણી પાસે 1 minus tan² ના છેદમાં 1 plus tan² આનું વ્યસ્ત કરીશું તો એ પ્રમાણે અહીંયા રિવર્સ કરવું પડશે. આપ જોઈ શકો છો કે બંનેના છેદ કેવા છે? સમાન છે. તો લસા લઈશું તો લસા ક્યાં વહી જશે? છેદનો છેદ એટલે અંશમાં આવી જશે અને અહીંયા થઈ જશે 1 plus tan² θ પ્લસ 2 tan θ એટલે કે a² + 2ab + b² પૂર્ણ વર્ગનું સ્વરૂપ મળે છે. એટલે a + b² આપણે લખી શકીએ છીએ. હવે અહીંયા ધ્યાન આપો બાળકો, આ થઈ ગયું x² - y² એટલે એક વખત પ્લસ થશે એક વખત માઇનસ થશે. તો અહીંયા શું લખી શકીએ આપણે? 1 minus tan θ અને 1 plus tan θ. તો 1 plus tan θવાળો જે કૌંસ છે દૂર થઈ જાય તો ફાઇનલી આપણી પાસે 1 minus tan θ વધશે અને અહીંયાથી સ્ક્વેર નીકળી જશે એટલે 1 plus tan θ વધશે. તો આ રીતે આપણને સમીકરણ મળી શકે. મોટાભાગના દાખલા ટેનના જે દાખલા છે તેમાં આપણે વિકલનવાળું સેટ કરતા હોઈએ છીએ. તો જો આમાં આપણે 1 tan θ બરાબર t ધારી લઈએ તો એનું વિકલન sec સ્ક્વેર થીટા છે જ આપણી પાસે. તો આપણે 10θ બરાબર t ધારી લઈએ છીએ તો ફાઇનલી આપણને sec સ્ક્વેર થીટા dθ એ dt મળી જાય છે. તો આપણું જે વિધેય છે એ બની ગયું 1 minus t / 1 plus t. હવે શું કરીએ છીએ? છેદને અંશમાં સેટ કરવાનો છે. તો છેદને જ્યારે અંશમાં સેટ કરીએ તો એ 1 plus t છે. હવે અંશ તો માઇનસ છે તો હું માઇનસ કરી દઈશ અને પ્લસ 1 છે અહીંયા માઇનસ 1 થયો તો પ્લસ 2 કરી દઈશું અને છેદમાં થઈ ગયું 1 plus t. આ પ્રમાણેનું આખું સ્વરૂપ આપણું બની ગયું dt. તો આપ જોઈ શકો છો જ્યારે છેદ વિભાજન કરીશું તો અહીંયા પહેલાં માઇનસ 1 આવશે તો એ માઇનસ 1 અને 2/1 plus tan t થઈ જશે. તો એ જ આપણે પ્રક્રિયા કરેલી છે. હવે સંકલન કરીએ તો 1નું સંકલન શું થાય? t થશે અને 1 upon નું સંકલન શું થશે? log થશે. આપણે t ની વેલ્યુ જાણીએ છીએ, t બરાબર 10θ ધારેલો છે તો ફરી પાછું t ની જગ્યાએ 10θ લખી શકાય અને અહીંયા 1 plus tan θ લખી શકાય. હવે આગળ આપણે કમ્પેર કરીએ, આ આપણો ફાઇનલ આન્સર આવી ગયો છે. તો લેમડા અને એફ ઓફ થીટા શું છે તે આપણે આગળ વેરીફાઈ કરીએ. તો આપ જોઈ શકો છો કે 10θનો ગુણાંક જે છે તે લેમડા છે અને લોગનો જે વિધેય છે તે આપણું એફ ઓફ થીટા છે. તો 10θનો ગુણાંક શું બને છે? અહીંયા માઇનસ 1 એટલે લેમડા માઇનસ 1 બની જાય છે અને લોગનું જે વિધેય છે એ શું બની જાય છે? એફ ઓફ થીટા. તો એફ ઓફ થીટા આપણું 1 plus tan θ બની જાય છે. તેથી આપણને જે ક્રમયુક્ત જોડ કીધી છે લેમડા અને એફ ઓફ થીટાની તો એ સી ઓપ્શનની અંદર સેટ થાય છે. એ જ રીતનો ફરી પાછું સમ આપણને આપેલો છે કે સંકલન કોસેક્સ ડીએક્સના છેદમાં સાઇન ક્યુબ એક્સ 1 plus sin 6x ના છેદ પાવરમાં છે 2/3. તો ફરી પાછું એ જ પ્રક્રિયા કરવાની છે. એક એફ ઓફ એક્સ મેળવવાનું છે
અને 1 પ્લસ સાઈનની 6 નું જે પાવર છે એ છે 1 અપન લેમ્ડા, તો એ આપણે લેમ્ડા મેળવવાનું છે. તો સૌથી પહેલા સંકલન કરી f ઓફ x અને આપણે લેમ્ડા નું મૂલ્ય મેળવી લઈએ છીએ. તો ઉપર વિકલન સેટ છે જ, તો આપણો સાઈન x બરાબર t ધારી લઈએ તો સાઈન નું વિકલન થશે cos x dx, એ આપણને dt મળી શકે. હવે આ સમની અંદર થોડી ગણતરીમાં આપણે કાળજી રાખવાની છે. ઉપર આપણે dt લખી દીધું, સાઈન એક્સ બરાબર ટી છે તો અહીંયા ટીનો ક્યુબ થઈ જશે, અહીંયા ટીની સિક્સ પાવર થઈ જશે અને 2/3 તો છે જ. હવે શું કરીએ છીએ, હું છેદમાંથી ટીની 6 પાવરને બહાર લઉં છું. તો એકચ્યુઅલમાં પાવર કેટલી બહાર નીકળશે, તો જો હું ટીની 6 પાવરને બહાર લઉં તો એકચ્યુઅલમાં એની 2/3 ઘાત થઈને બહાર નીકળશે. તો અહીંયા આપ જોઈ શકો છો કે 3 × 2 = 6 અને ફાઇનલી પાવરનો પાવર એટલે ગુણાંક થાય, એટલે બહાર જે પાવર આવશે એ ટીની 4 પાવર આવશે. ઓલરેડી મારી પાસે ટી ક્યુબ તો હતો જ, તો ટીની 4 પાવર બહાર આવશે એટલે થઈ ગયું ટીની 7 પાવર. તો આ પ્રમાણે આપણે પરિણામ મળે છે. ફરી પછી એક વખત ધારણા કરીએ છીએ કે જે 1 + 1/t/6 છે એને આર ક્યુબના ફોર્મમાં લઈએ છીએ. શું કામ? કારણ કે આગળના સમમાં આપણે વિચારેલું હતું કે જેટલામું મૂળ હોય એના પ્રમાણે આપણે ધારવાનું હોય છે, તો આર ક્યુબ લઈ લીધું. હવે વિકલન કરીએ તો એ વિકલન આપણને આ સ્વરૂપમાં મળે છે. માઇનસ હશે તો માઇનસને સામે મોકલી દઈએ છીએ, તો ડીટીના છેદમાં ટીની 7 −1/2 r² dr. તો ફરી પાછું આ મૂલ્ય આપણે અહીંયા લઈએ છીએ, તો ડીટી જે છે ત્યાં લખી શકશું −1/2, તો −1/2 ને આગળ લઈ દીધા. r² dr ના છેદની વાત કરીએ તો હવે અહીંયા આપણે આર ક્યુબ મૂકીશું તો 3 પાવર કટ થઈ જશે, ફાઇનલી r² આપણને મળે છે. તો આપ જોઈ શકો છો કે બંનેમાંથી r² પણ કટ થઈ જશે, તો શું વધે? 1 વધે અને 1નું સંકલન ફરી પાછું થશે r. હવે r ની જગ્યાએ શું લખી શકાય? જો r લઈએ તો અહીંયા ઘનમૂળ થઈ જશે, બંને બાજુ ઘનમૂળ લઈએ તો અહીંયા r થઈ ગયો. તો એ જ પ્રમાણે અહીંયા 1 + 1/t/6 power 1/3 આ વેલ્યુ થશે. પણ ફરી પાછું હું ટીનું કિંમત મૂકું તો સાઇન લખી શકાય, તો ફાઇનલી 1 + 1/sin^6 power આવું થશે. લસા લઈએ તો 1 + sin^6 ના છેદમાં sin^6. તો આજે આપણું છે એ ફાઇનલી વિધેય જે છે તે બની શકે છે. હવે આપ જોઈ શકો છો કે આ 1/3 power નીચે એપ્લાય કરીએ તો સ્ક્વેર આવશે, તેને આપણે બહાર લઈ શકીએ છીએ. તો આ મૂલ્યને સરખાવી શકાય. જુઓ 1 + sin^6 ની x તો એ આપણને અહીંયા મળી જાય છે. એનો મતલબ કે 1/λ જે છે એ કોના બરાબર હશે? 1/3. તો લેમ્ડા બરાબર શું હોઈ શકે? 3 હોઈ શકે. તો લેમ્ડા આપણને 3 મળી જાય છે. મારું જે એફ એક્સ છે એ ગુણાંકનું વિધેય હશે, તો એફ એક્સ શું બની ગયું? તો આખું જે છે એ આપણું એફ એક્સ બની જશે, તો એ થઈ ગયું −1/2 cos x² x. આપણે મેળવવાનું છે લેમ્ડા ઇન્ટુ એફ ઓફ પાઈ બાય 3. તો કિંમત મૂકી દઈએ, લેમ્ડા એટલે 3 × −1/2 cos x² π/3 sin π/3. સાઇન 60નું મૂલ્ય શું થશે? √3/2. તો કોસેકનું મૂલ્ય થશે 2/√3 અને એનો સ્ક્વેર કરીએ તો 4/3 થશે. તો ફાઇનલી 3 − 1/2 અને અહીંયા થશે 4/3. 3 × 3 = 2 × 4 એટલે થઈ ગયું −2. તો આ પ્રમાણે એ આન્સર આપણો −2 બને છે. ધ ઇન્ટિગ્રલ 1 to 2 e^x × x^x 2+log x. હવે અહીંયા x^x આપેલું છે. આપણે જાણીએ છીએ કે x^x નું જે વિકલન છે એ છે x^x 1+log x. x^x નું વિકલન શું થાય? તો x^x 1+log x. તો હું અહીંયાથી 1+ છૂટું પાડું તો 1 + 1+log x આ રીતે લખી શકાય. તો e^x × x^x આ જે છે એનું આખાનું વિકલન
आ थी सके अपनी पास एक सूत्र है कि ई रेस टू एक्स एफ एक्स प्लस एफ डेस जो हो विधेय और विधेय विकलन जो बने बाजू में हो तो हूँ डायरेक्ट ई रेस टू एक्स इंटू एफ डेस एफ ऑफ एक्स संकलन लखी शकूँ छू। तो अँ ए प्रमाण है विधेय और विकलन बाजू में है तो आप लखी शिक ई रेस टू एक्स इंटू एक्स रेस टू एक्स। हवे अपनी लिमिट है वन टू टू, लिमिट ओपन कर दीए सौ पहला टू मूकीशू तो ई रेस टू टू इंटू बे नो वर्ग एट्ले चार अने वन लीए तो ई इंटू वन बने में ई कॉमन लई शक फोर ई स्क्वेर माइनस ई अने ई कॉमन लईशू एट थी जैसे फोर ई माइनस वन। तो आ रीते गणतरी कर शक त्यारबाद आपने आपेलू है कि माइनस पाई बाय टू थी पाई बाय टू वन प्लस ई रेस टू साइन एक्स आनु मूल्य केटलू होई शके। तो ज्यारे पण त्रिकोणमितीय विधेयो आपे ए समय चरणवाइज तमे अलग अलग लई शको छो। तो अहींया तमे जोई शको छो कि माइनस पाई बाय टू थी जीरो अने जीरो थी पाई बाय टू आवी रीते आपणे लखी शकीए छीए। तो माइनस पाई बाय टू थी जीरो आपणुं एफ एक्स अने जीरो थी पाई बाय टू फरी पाछू आपणुं एफ एक्स। हवे आ माइनस पाई बाय टू थी जीरो छे आपणी पासे संकलनना गुणधर्मों में आपणे शीख्या था तो इंटीग्रेशन ए टू बी एफ एक्स होय एने मारे लखवू होय जो बी टू एना फॉर्म में तो शू लखी शकाय माइनस एफ एक्स। जो हूँ लिमिट बदलू तो मारू विधेय प्लस नो माइनस थी जैसे। तो अहीं पण ए ज रीते जो हूँ जीरो थी पाई बाय टू लखीश तो ये थी जैसे ई रेस टू माइनस साइन एक्स। तो बने में जीरो थी पाई बाय टू है तो जीरो थी पाई बाय टू ने बहार लई लीए तो पहलू विधेय वन अपन ई रेस टू माइनस साइन एक्स और बीजू विधेय वन अपन वन प्लस ई रेस टू साइन एक्स। हवे आजे माइनस साइन एक्स है एने धन करवू हशे तो शू लखी शकाय वन अपन वन प्लस फरी पाछू वन अपन ई रेस टू साइन एक्स आ प्रमाणे लखी शकीए छीए। तो लसा लईशू तो छेदमां तो वन प्लस ई रेस टू साइन एक्स आवशे पण आजे ई रेस टू साइन एक्स छे क्यां वही जशे ऊपर वही जशे। तो ये रीते अहींया गणतरी करी शकाय बन्नेना छेद समान छे लसा लईए तो अंशमां थशे वन प्लस ई रेस टू साइन एक्स बन्नेना मूल्य समान छे उड़ी जशे एटले वन वधशे वननुं संकलन शुं थशे एक्स। तो अहींयाथी आपणे लखी शकीए कि वननुं संकलन थयुं एक्स जीरो थी पाई बाय टू तो मारो फाइनल आंसर जे छे पाई बाय टू माइनस जीरो एटले पाई बाय टू। संकलन छे पाई बाय सिक्स थी पाई बाय थ्री टेन क्यूब एक्स साइन स्क्वेर थ्री एक्स टू सेक्स स्क्वेर एक्स साइन स्क्वेर थ्री एक्स प्लस थ्री टेन एक्स साइन सिक्स एक्स एक्स छे थ्री एक्स छे अने सिक्स एक्स पण छे घणा बधा आनी अंदर विधेयो आपेला छे अलग अलग एंगलवाळा। तो हवे अहींया ध्यान आपजो बाळको सौथी पहेला तो पहेलानी साथे हूँ गुणाकार करूँ छूँ तो टू टेन क्यूब एक्स सेक्स स्क्वेर एक्स साइन इंटू साइन एट साइन की फोर पावर थी जैसे बने थ्री एक्स लखी शक। त्यारबाद आज टेन है विधेय एने बीजा गुणाकार करे आप तो आ थ्री तो एन एज मूकी दीदो है टेन क्यूब इंटू टेन एट टेन फोर पावर बनी जैसे। बीजी वस्तु कि अँ साइन स्क्वेर थ्री एक्स है अँ साइन सिक्स एक्स है तो जुओ साइन सिक्स एक्स ने टू थीटा फॉर्म में लखो तो शू लखाय टू साइन थ्री एक्स कोस थ्री एक्स आज है साइन सिक्स एक्स एने आ रीते आप लखी शकीए छे अने अहींयाथी गुणाकार में बीजू शू आवशे इनटू साइन स्क्वेर थ्री एक्स। तो आ मूल्य शू बनी गयु टू साइन क्यूब थ्री एक्स इंटू कोस थ्री एक्स तो ए प्रमाणे अहींया मळे छे आपणे टू साइन क्यूब थ्री एक्स कोस थ्री एक्स। हवे थोड़ू सादुरूप जोईए तो अहींयाथी साइन फोर एक्स ने एम ज रहेवा दईए तो आजे छे ये टेन नी फोर पावर नुं विकलन छे टेन नी फोर पावर नुं विकलन करिए तो शुं मळे फोर टेन क्यूब एक्स अने टेन नुं फरी पाछू सेक्स स्क्वेर एक्स आपणे इंटू टू जोईए छे तो हूँ बाय टू करी दईश तो जुओ वन बाय टू डी बाय डी एक्स टेन नी फोर पावर लखी शकाय अने साइन नुं विधेय एम ज छे। एज प्रमाणे फरी पाछू अहींया जोवा जोईए तो टेन नी फोर पावर ने एम ज रहेवा दईए
तो बाकी जो फंक्शन है तेने कोनु विकलन लखी शकाय तो के साइन ना 4 पावर नु विकलन लखी शकाय तो एने ए प्रमाणे सेट करू छे। हवे अहींया गुणाकार नो नियम सेट थतो होय एवुं लागे, जुओ पहेलानुं विकलन बीजू अचल अने पहेलू अचल बीजानुं विकलन। तो जो आपणी पासे आवुं होय यु अचल वीनुं विकलन प्लस वी अचल यूनुं विकलन तो एक्चुअल आने लखी शुं शकाय तो डी बाय डी एक्स ऑफ यू वी आ रीते लखी शकीए मल्टिप्लिकेशन ना फॉर्म में। तो मारी पासे शुं लखी शकीए तो के डी बाय डी एक्स ऑफ टेन नी फोर अने साइन नी फोर आ रीते आपणे लखी शकीए छीए। तो संकलन अने विकलन बंने दूर थई जशे तो फाइनली आपणने जे फॉर्म छे ये मळी जशे टेन नी फोर साइन नी फोर पाई बाय थ्री थी पाई बाय सिक्स। किंमतो मूकी दईए तो किंमतो मूक्या पछी ज्यारे सादुरूप आवशे ये आपणे आवी जशे माइनस वन अपन एटीन। माइनस पाई थी पाई मानांकमां पाई माइनस मानांकमां एक्स डीएक्स तो अहीं आपणे माइनस पाई थी जीरो अने जीरो थी पाई ए रीते लखी शकीए अथवा टू टाइम्स करी दईशुं तो पण चालशे। आ जे फंक्शन छे ए इवन फंक्शन छे। इवन फंक्शन अने ओड फंक्शन में शुं हतुं थोड़ू याद करिए। एफ ऑफ माइनस एक्स बराबर एफ एक्स होय तो एने आपणे इवन फंक्शन कहेता हता। हवे अहींया एक्स की जगह प्लस एक्स लो कि माइनस एक्स लो हमेशा आंसर केवो रहेशे पॉजिटिव ज रहेवानो छे। तेथी आपेलुं आखू जे फंक्शन छे ए इवन फंक्शन छे अने इवन फंक्शन ने आपणे टू टाइम्स करी शकीए छीए। तो टू टाइम्स जीरो थी पाई आपणुं जे विधेय छे ए बनी गयुं। जीरो थी पाई एटले धन वेल्यू थई। हवे पाई सुधीनी कोईपण वेल्यू तमे अहींया मूकशो ए हमेशा आंसर आपणने केवो आपशे धन ज आपशे। तेथी हुं मानांकने दूर करी शकुं छुं। मानांक दूर थया पछी संकलन लईए तो पाईनुं संकलन थशे पाई एक्स अने एक्सनुं थशे एक्स स्क्वेर बाय टू। जीरो थी पाई लिमिट छे तो टू फरी पाछा मैं मूकी दीधा। लिमिट ओपन करिए तो एक्सनी जगह पाई लीशुं तो पाई स्क्वेर बनी जशे अने अहींया थशे पाई स्क्वेर बाय टू। तो फाइनली आ टू एम ज छे पाई स्क्वेर माइनस पाई स्क्वेर बाय टू एटले ए बनी गयुं पाई स्क्वेर बाय टू अने टू टू कट करिए एटले आपणो फाइनल आंसर थई जशे पाई स्क्वेर। इफ द वेल्यू ऑफ इंटीग्रल जीरो थी वन बाय टू एक्स स्क्वेरना छेद में वन माइनस एक्स स्क्वेर की थ्री बाय टू पावर जो एनु मूल्य के बाय सिक्स हो तो आप फाइनली के नु मूल्य मेळवानुं छे। तो सौथी पहेला आखानुं संकलन आपणे मेळवीशुं ए कोना बराबर हशे तो के बाय सिक्स ना बराबर हशे। तो के बाय सिक्स बराबर आपणे लई शकीए छीए। तो आगळ हमणां ज आपणे वात करी के ज्यारे पण वन माइनस होय ए समय आपणे शुं धारीए छीए साइन धारीए छीए। तो एक्स बराबर साइन थीटा लईए तो एनु विकलन करीशुं तो डीएक्स बराबर कोस थीटा डी थीटा लखी शकाय। तो ऊपर एक्स स्क्वेर छे तो एक्स स्क्वेर नी जग्याए साइन स्क्वेर थीटा डीएक्सनुं थई जशे कोस थीटा डी थीटा। अहींया नीचे छेदमां जोईए तो वन माइनस साइन स्क्वेर थीटा वन माइनस साइन स्क्वेर थीटा एटले थई गयुं कोस स्क्वेर थीटा अने कोस स्क्वेर थीटानी थ्री बाय टू घात करीशुं एटले ए बनी जशे कोस क्यूब थीटा। હવે અહીંયાથી એક કોસ થીટા દૂર થઈ શક્યા તો એક કોસ થીટા દૂર થાય તો સાઇન સ્ક્વેરના છેદમાં કોસ સ્ક્વેર સાઇન સ્ક્વેરના છેદમાં કોસ સ્ક્વેર એટલે થઈ ગયું ટેન સ્ક્વેર થીટા। આ એક કોસ થીટા આપણે અહીંયા દૂર કરી દીધો છે એટલે અહીંયા નહીં આવે સાઇન સ્ક્વેરના છેદમાં કોસ સ્ક્વેર આવશે। ટેન સ્ક્વેરનું થઈ ગયું સેક્સ સ્ક્વેર માઇનસ વન ફરી પાછું સેક્સ સ્ક્વેરનું સંકલન ટેન અને વનનું થશે થીટા। કિંમત લઈએ તો ટેન પાઈ બાય સિક્સ વન અપન રૂટ થ્રી માઇનસ પાઈ બાય સિક્સ થીટાની જગ્યાએ અને ઝીરો લઈશું અહીંયા છે ઝીરો તો ટેન ઝીરો ઝીરો અને થીટાનું વેલ્યુ પણ ઝીરો એટલે ફાઇનલી લસા લઈશું તો એ આપણને મળશે ટુ રૂટ થ્રી માઇનસ પાઈના છેદમાં સિક્સ અહીંયા છે કે બાય સિક્સ તો બંને બાજુથી આ સિક્સ સિક્સ કટ થઈ જશે તો કેનું મૂલ્ય મળી જાય ટુ રૂટ થ્રી માઇનસ પાઈ। ત્યારબાદ છે ધ વેલ્યુ ઓફ સંકલનમાં છે ઝીરોથી ટુ પાય એક્સ ઇન્ટુ સાઇનની આઠ ઘાત એક્સ ના છેદમાં સાઇનની આઠ ઘાત પ્લસ કોસની આઠ ઘાત। સૌથી છેલ્લે નિયત સંકલન પછી જ્યારે આ પ્રકારના છેદ આપેલા હતા ત્યાં આપણે શું કરતા હતા એ પ્લસ બી માઇનસ એક્સ એક્સની જગ્યાએ આ ફોર્મ મૂકતા હતા। છેદ સમાન રહે તો અંશનું આપણે સરવાળો અથવા તો બાદબાકી કરી અને મૂલ્યમાં વધારો ઘટાડો કરતા હતા। અહીંયા એ જ પ્રક્રિયા ફરી પાછી જોઈ શકાય છે।
एक्स की जगह टू पाई माइनस एक्स मूकी शकाय, तो आप ओरिजिनल जो संकलन है ये अपनी पास बीजो एक गुणधर्म पण हतो कि जीरो थी टू ए जो मारी पास होय तो जीरो थी ए एफ एक्स और टू ए माइनस ए फरी पाछू करी अने टू ए माइनस ए करी शकाय। तो आप जोई शको छो कि मैं जीरो थी टू पाई हतुं लिमिट अर्धी कर दीधी जीरो थी पाई, पहलू विधेय हतुं एनुं एज, बीजा विधेय में एक्स की जगह शूँ मूकवानुं छे टू ए माइनस पाई एटले के टू पाई माइनस एक्स, तो एक्स की जगह टू पाई माइनस एक्स, अहीं एक्स की जगह जो टू पाई माइनस एक्स मूकीशुं तो माइनस साइन थशे पण आठ पावर छे एटले प्लस प्लस ज रहेशे, एज प्रमाणे छेदमां पण एनुं एज विधेय रहेशे एटले एक्सनुं मूल्य बदलातुं नथी। हवे आप जोई शको छो कि बन्नेनो सरवाळो करीए, लसा लई लसा सेम छे तो अंशनी अंदर आ एक्स अने एक्स कट थई जशे, फाइनली खाली आपणी पासे शुं रहेशे टू पाईनुं मूल्य रहेशे। एज वस्तु आ टू पाईने बहार लई लईए तो टू पाईने आपणे बहार लई लीधा तो आपणी पासे फरी पाछू आ फंक्शन बनी गयुं। फरी पाछू आ सूत्र लगावीए तो जीरो थी पाई बाय टू थई जशे, पहेलुं विधेय एनुं एज अने बीजा विधेयनी अंदर फरी पाछू पाई माइनस करी शकाय तो पाई माइनस करिए तो साइननुं कोस थई जशे तो त्यां बीजा विधेय में बदलाई जाए। अहीं संकलन लेवा माटे सरवाळो करी शकीए तो अंश अने छेद बंने केवा छे समान छे, बंने उड़ी जशे तो संकलन वन डी एक्स थशे अने वननुं संकलन थशे एक्स, तो एक्सनी जगह किंमत आवशे पाई बाय टू अने आप जोई शको छो के टू टू कट थई जशे, तो मारो फाइनल आंसर बनी जशे पाई स्क्वेर। ત્યારબાદ આપણને આપેલું છે આઈ બરાબર સંકલન એક થી બે ડીએક્સના છેદમાં વર્ગમૂળમાં ટુ એક્સ ક્યુબ માઇનસ નાઇન એક્સ સ્ક્વેર પ્લસ ટ્વેલ્વ એક્સ પ્લસ આઈ, તો આઈ સ્ક્વેરનું મૂલ્ય કઈ રેન્જમાં હશે તે આપણે મેળવવાનું છે। તો સૌથી પહેલાં તો આપણે એનું સંકલન કરવું પડશે, તો એફ એક્સ બરાબર વન અપન રૂટ આપેલું છે, હવે આઈડિયલી આ જોવા જઈએ તો એફ એક્સ બરાબર અહીંયા જો હું ઉપર લઈ જઉં तो ये बनी जैसे टू एक्स क्यूब माइनस नाइन एक्स स्क्वेर प्लस ट्वेल एक्स प्लस फोर एनी माइनस वन बाय टू घात थे, आ रीते लखी शकीए। तो एफ डेस एक्स विकलन जयरे लईशू तो एन इंटू एक्स रेस टू एन माइनस वन प्रमाण विकलन थे तो माइनस वन बाय टू घात आग आ गई है, एन बाय टू प्लस वन करीशू तो ये शू बनी जैसे प्लस वन बाय टू थी जैसे, एन इंटू एक्स रेस टू एन माइनस वन सॉरी एटले माइनस थ्री बाय टू घात, तो फरी पाछी आ नीचे आवशे एटले थ्री बाय टू घात बनी गई अने आपणुं जे विधेय छे तेनुं फरी पाछू विकलन करवानुं होय छे तो सिक्स एक्स स्क्वेर माइनस एटीन एक्स प्लस ट्वेल्व, तो तेनुं विकलन आपणने आ प्रमाणे सेट करी शकीए। आ माइनस ने एम ज रहेवा दईए वन बाय टू ने, आमांथी छ कॉमन लईशू तो आपणी पासे विधेय शुं बने छे एक्स स्क्वेर माइनस थ्री एक्स प्लस टू, तो बेना भाग पाड़ीने त्रण लावाना छे तो बे एका बे, तो आपणी पासे बे अवयव मळे एक्स माइनस वन अने एक्स माइनस टू। एनो मतलब एवो थयो कि आखू जे विधेय छे जीरो कई जगह थाय तो एक्स बराबर वन पासे अने एक्स बराबर टू पासे, तो मारे जे मूल्य मेळवानुं छे कोनी पासे मेळवानुं थाय एफ बराबर वन अने टू पासे, तो एफ ऑफ वन आखा समीकरण में एफ एक्स की जगह वन मूकीए तो आपने आंसर मळशे वन अपन थ्री, અને જ્યારે ટુ મૂકીશું ત્યારે આન્સર મળશે વન અપન રૂટ એઇટ। એનો મતલબ કે મારા એફ ઓફ એક્સ જે છે તે મૂલ્ય કોની કોની વચ્ચે છે તો વન અપન થ્રીથી વન અપન રૂટ એઇટની વચ્ચે છે, તો એને આઈનું મૂલ્ય વન અપન થ્રીથી વન અપન રૂટ એઇટની વચ્ચે છે। આપણે સ્ક્વેર જોઈએ છે તો સ્ક્વેર કરી દઈએ તો વન અપન નાઇન અને અહીંયા વર્ગમૂળ દૂર થઈ જશે તો વન અપન નાઇનથી વન અપન એઇટની વચ્ચે આવી જશે। द वेल्यू ऑफ आल्फा फॉर विच फोर आल्फा इंटीग्रेशन है माइनस वन थी टू ई रेस टू माइनस आल्फा मोड एक्स डी एक्स इक्वल टू फाइव, तो आल्फा मूल्य कई जगह हे और केटलू हे तो आप फाइनली मेलवानू है। ज्यारे पण बाळको याद रखो मानांक आवे ए समय मानांकनु मूल्य जीरो क्या थाय छे ए चेक करवानु, कारण के त्यांथी लेस देन अने ग्रेटर देन में तमारे डिविजन करवानु होय छे। अहींया मानांकनु मूल्य जीरो क्या थशे जीरो पासे, तो तमारी जे लिमिट छे કે માઇનસ વનથી ઝીરો અને ઝીરોથી ટુ બે વખત તમારે અલગ અલગ લેવી પડશે, તો ફોર આલ્ફાને એમ જ રહેવા દઈએ આગળ। તો પહેલી લિમિટ માઇનસ વનથી ઝીરો થઈ ગઈ,
माइनस वन थी जीरो जारे हशे त्यारे एक्स शू हशे माइनस एक्स हशे एटले थई जशे माइनस माइनस प्लस अने जीरो थी टू हशे ए समय शू हशे एक्स प्लस हशे एटला माटे एनो आंसर थई जशे माइनस। हवे संकलन लईए तो ई रेस टू नुं संकलन ई रेस टू अने एक्स नो जे सहगुणक छे क्यां आवशे छेदमां लिमिट मारी जीरो थी माइनस वन। एज प्रमाणे अहींया फरी पाछुं ई रेस टू नुं संकलन ई रेस टू एक्स नो सहगुणक छेदमां लिमिट छे जीरो थी टू। लिमिट लईए तो जीरो मूकीशुं ई रेस टू जीरो एटले वन तो ये वन आव्यो अने माइनस वन मूकीशुं त्यारे माइनस आल्फा छेदमां आल्फा तो छे ज। आजे माइनस छे छेदनो ए ऊपर आपी दईए तो माइनस थई गयुं आल्फा आपणो एनो एज छे। लिमिट लईए तो टू लखीशुं ई रेस टू माइनस टू आल्फा फरी पाछुं जीरो लईए तो ई रेस टू जीरो थशे वन। જ્યારે લસા લઈશું એ સમયે આપણો આલ્ફા અને આ છેદનો આલ્ફા બંને કટ થઈ જશે તો મારી પાસે ફોર છે। અંશની વાત કરીએ તો માઇનસ માઇનસ પ્લસ ટુ થશે ઈ રેસ ટુ માઇનસ આલ્ફા અને ઈ રેસ ટુ માઇનસ ટુ આલ્ફા। ઈ રેસ ટુ માઇનસ આલ્ફાને જો ટી ધારી લઈએ તો ફાઇનલી આપણને આ પ્રમાણે સમીકરણ મળી શકે તો દ્વિઘાત સમીકરણને ચાર તેરી બાર બારના ભાગ પાડીને ચાર લાવવાના છે તો છ દુ બાર તો એ પ્રમાણે અવયવ પાડી દઈએ તો આ રીતે આપણને અવયવ મળી શકશે તો ટીની બે વેલ્યુ મળશે આપણને ટી બરાબર વન બાય ટુ હશે અને ટી બરાબર માઇનસ થ્રી બાય ટુ હશે પરંતુ આપણી જે લિમિટ છે એ માઇનસ વનથી ટુ છે તો માઇનસ વનથી ટુની અંદર માઇનસ થ્રી બાય ટુ આવતું નથી તેથી આપણે ટી બરાબર વન બાય ટુ લઈશું પણ એકચ્યુઅલમાં ટી એટલે કોણ છે તો આપણે ધારેલું હતું કે ટી એટલે ઈ રેસ ટુ માઇનસ આલ્ફા તો ઈ રેસ ટુ માઇનસ આલ્ફા વન બાય ટુ થશે તો તેનું સાદુરૂપ આપીશું એટલે આલ્ફા આપણને શું મળે છે લોગ ઓફ ટુ મળે છે। ઇફ થીટા વન એન્ડ થીટા ટુ બી રિસ્પેક્ટિવલી ધ સ્મોલેસ્ટ એન્ડ લાર્જેસ્ટ વેલ્યુ ઓફ થીટા ઇન ઝીરો થી ટુ પાય માઇનસ પાય તો થીટા વન અને થીટા ટુ બે અલગ અલગ વેલ્યુ છે કોની તો કે આપેલા સમીકરણના ઉકેલની તો આપણે મેળવવાનું છે કે થીટા વનથી થીટા ટુ કોસ્ક્વેર થ્રી થીટા ક્યાં હશે તો આનું મૂલ્ય મેળવવા માટે સૌથી પહેલાં આપણે સમીકરણનું સાદુરૂપ આપવું પડશે તો ત્યાંથી શરૂઆત કરીએ તો આપ જોઈ શકો છો કે સાઇન થીટા છે તો કોટ સ્ક્વેરને પણ સાઇન કોસમાં ફેરવી દઈએ તો કોસ્ક્વેર થીટાના છેદમાં સાઇન સ્ક્વેર થીટા હવે છેદનો લસા શું આવશે તો કે સાઇન સ્ક્વેર થીટા લસા આવશે તો ટુ કો સ્ક્વેર થીટા માઇનસ ફાઇવ સાઇન થીટા પ્લસ ફોર સાઇન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ ઝીરો। હવે આખું સમીકરણ જો મારે સાઇનમાં ફેરવવું હોય તો હું કોસ્ક્વેરને વન માઇનસ સાઇન સ્ક્વેર લખી શકું તો વન માઇનસ સાઇન સ્ક્વેર લખશું તો આપણું જે સમીકરણ છે તે આખું સાઇન થીટાના સ્વરૂપમાં મળી જશે। આપ જોઈ શકો છો બે દુ ચાર ચારમાંથી મારે પાંચ લાવવા હોય તો ચાર એકા ચાર માઇનસ ફોર માઇનસ વન એ રીતે લખી શકાય તો એનો મતલબ કે અહીંયાથી આપણને સાઇનની બે કિંમત મળશે સાઇન થીટા વન બાય ટુ હશે અને સાઇન થીટા ટુ હશે। આપણે જાણીએ છીએ સાઇનનો વિસ્તાર શું હોય સાઇનનો વિસ્તાર માઇનસ વનથી વન છે તેથી સાઇન થીટા બરાબર ટુ ક્યારેય પણ શક્ય નથી એનો મતલબ કે સાઇન થીટા શું હોઈ શકે વન બાય ટુ હોઈ શકે। જો સાઇન થીટા વન બાય ટુ હોય તો આપણી થીટાની વેલ્યુ બે થાય પાઈ બાય સિક્સ અને ફાઈવ પાઈ બાય સિક્સ તો આપણી જે લિમિટ છે એ પાઈ બાય સિક્સ ટુ ફાઈવ પાઈ બાય સિક્સ થીટા વન થી થીટા ટુ આપણી લિમિટ બની ગઈ તો પાઈ બાય સિક્સથી ફાઈવ પાઈ બાય સિક્સ કો સ્ક્વેર થ્રી થીટા। આગળ આપણે કહી દેલું હતું કે સાઇનની પાવર હોય કે કોસની પાવર હોય તેનું સંકલન દૂર કરવા માટે પાવર હંમેશા દૂર કરવી પડે તો કો સ્ક્વેર એટલે વન પ્લસ કોસ ટુ થીટા બાય ટુ। સંકલન લઈએ તો વન બાય ટુને આગળ લઈ લીધું વનનું સંકલન થશે થીટા અને કોસનું સંકલન થશે સાઇન સિક્સ થીટાના છેદમાં સિક્સ। લિમિટ ઓપન કરીએ તો વન બાય ટુ એમ જ લઈએ ચલો થીટાની જગ્યાએ ફાઈવ પાઈ બાય સિક્સ માઇનસ પાઈ બાય સિક્સ આ બંને સાથે લઈ લીધું પ્લસ ફરી પાછું સાઇનમાં મૂકીએ તો સાઇનમાં શું થશે સિક્સ એ કટ થઈ જશે સાઇન પાઈ સાઇન પાઈનું મૂલ્ય ઝીરો અહીંયા પણ ફરી પાછું સાઇન પાઈનું મૂલ્ય ઝીરો તો ફાઇનલી વન બાય ટુ એમ જ રહેશે આ વેલ્યુ થઈ ગઈ ઝીરો। લસા લઈશું તો ફાઈવ માઇનસ એટલે ફોર પાઈ બાય સિક્સ અને આપણું જે વેલ્યુ છે એ બની જશે પાઈ બાય થ્રી। તો બાળકો આ હતો સંકલનનો એમસીક્યુ માટેનો સેક્શન કે જેની અંદર પાછલા વર્ષોમાં પૂછાયેલા દાખલાઓ આપણે સોલ્વ કર્યા
तो आ सेक्शन में तमने कोई डाउट हो तो तमे कमेंट सेक्शन में लखी शको छो। साथे साथे आवनारा अमारा नवा वीडियो ने जोवा माटे तमे तमारी दरेक चैनल साथे जोड़ाई लाइक करो, सब्सक्राइब करो, शेर करो अने वधारे में वधारे माहिती तमारी सुधी पहोंचाड़ता रहिए अने तमे पण अमारा सुधी जोड़ायेला रहो ये बदल थैंक यू, खूब खूब आभार।